व्यक्त करी छे, जेना पगले अमरेलीना जाफराबाद, पोरबंदर अने गीर सोमनाथना बंदर पर 3 नंबरनुं भयसूचक सिग्नल लगावी દેવાયું છે। માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હજુ 4 દિવસ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે અમરેલીના જાફરાબાદ, પોરબંદર અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં જે બંદર આવેલા છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જે ભયસૂચક સિગ્નલ છે। માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં 4 દિવસ સારા વરસાદની આગાહી છે, ત્યારે પોરબંદરથી સંવાદદાતા પ્રતિશ શીલુ અમારી સાથે જોડા છે। પ્રતિશ, પોરબંદરમાં વરસાદનો હાલ શું માહોલ છે અને ભયજનક સિગ્નલ જે લગાવાયું છે બંદર ઉપર, કયા કયા બંદર ઉપર લગાવાયું છે? જી પંકજ, જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ હાલ પોરબંદરના વાતાવરણની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે વરસાદ પણ વરસી રહ્યો છે। અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં જે રીતે પવન અને વરસાદની જે આગાહી છે તેને લઈને પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, જે ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ 3 નંબરનું જે સિગ્નલ છે તે બંદર પર લગાવી દેવામાં આવ્યું છે। અને કહી શકાય કે સાવચેતીના ભાગરૂપે હાલ બંદર પર આ સિગ્નલ લગાવવામાં આવ્યા છે। પંકજ જી, પ્રતિશ આભાર માહિતી આપવા માટે। વાત કરીશું ગીર સોમનાથની। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત 3જા દિવસે વરસાદ પડી રહ્યો છે। વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર આ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સતત 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને સૂત્રાપાડામાં 1 ઇંચ તો કોડીનારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ઉના, ગીર, ગઢડા અને દીવમાં છૂટા છવાયા ઝાપટા પડ્યા છે, જેના પગલે બફારાથી લોકોને રાહત મળી ગઈ છે। સતત વરસાદથી વાતાવરણ પણ આહલાદક બન્યું છે, ખુશનુમા થયું છે, વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને ખેડૂતો પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતીને અને ખેતી પાકને જીવનદાન મળ્યું છે। ગીર સોમનાથમાં અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ, સતત 3જા દિવસે મેઘ મહેર યથાવત છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। રવિવારે રાત્રિથી જ અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સોમવાર બપોર બાદ મેઘરાજાએ ફરી શહેરમાં પધરામણી કરી। વેજલપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ઝરમર વરસાદથી ઉકળાટ અને ગરમીથી લોકોને પણ રાહત મળી ગઈ છે। અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। ગઈકાલે મોડી સાંજથી જ વરસાદનું આગમન થઈ ગયું અને ત્યારબાદ અનેક વિસ્તાર જેવા કે નારોલ, નરોડા, અસલાલી, નિકોલ અને અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આજે બપોર બાદ પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ઈદના પવિત્ર દિવસે અમી વરસાદ એ ચોક્કસપણે થતી હોય છે। ફરી વખત અમદાવાદ શહેરમાં આજે અષાઢ બીજના દિવસે મેઘરાજા એ મહેરબાન થયા છે અને આપ જોઈ શકો છો કે બપોર બાદ જે રીતે ગરમીમાં રાહત થઈ છે અમદાવાદીઓને, કારણ કે સતત વરસાદ છે, બપોર બાદ શહેરના અનેક જે વિસ્તાર છે તેમાં છૂટો છવાયો જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ અહીં જોવા મળી રહ્યો છે। હવે હંમેશા માટે એક પરંપરા રહી છે, અષાઢ બીજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરયાત્રા નીકળતા હોય છે ત્યારે અમી છાંટણા ચોક્કસપણે થતા હોય છે અને મનાઈ રહ્યું છે કે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે એમાં પણ ગુજરાતમાં। ત્યારે આપ જોઈ શકો છો કે સતત વરસાદ છે બપોર બાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। અનેક દિવસોથી જે ગરમી ઉપર છે તે રાહત મળી રહી છે, તો સાથે જ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે અમદાવાદ શહેરની અંદર આગામી 11, 12, 13 આ 3 દિવસ માટે હેવી રેન અમદાવાદની અમદાવાદની આસપાસના વિસ્તારોમાં થશે, તેના સ્પષ્ટપણે દ્રશ્યો આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં બપોર બાદથી જ જે મેઘરાજા છે મહેરબાન થયા છે અને સતત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને લઈને ગરમીમાં પણ અહીં ચોક્કસપણે અમદાવાદીઓને અહીં રાહત જોવા મળી રહી છે, કારણ કે જે રીતે સતત છેલ્લા અનેક દિવસોથી જે ગરમી અને બફારાનો અહેસાસ થતો હતો અમદાવાદીઓને, તેમાં આજે ચોક્કસપણે મોટી રાહત અહીં જોવા મળી છે। સાથે જ અષાઢી બીજની જે પરંપરા છે તે પણ ઇન્દ્રદેવ એટલે મેઘરાજા અહીં
જાળવી રાખી છે તે પ્રકારના દ્રશ્યો અમદાવાદીઓમાં અહીં જોવા મળી રહ્યા છે. કર્ણ પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ એટ ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં દર વર્ષે થોડા વરસાદમાં જો પાણી ભરાવવાની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે રવિવાર સાંજે થયેલા વરસાદના કારણે ચાંદખેડામાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદે વિરામ લીધા છતાં પાણી નહીં ઓસરતા સોસાયટીમાં ભરાયેલા પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા, ત્યારે એએમસી સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવતા વરસાદી પાણીના નિકાલની કાયમી ઉકેલની માંગ કરી હતી. અહીંયા દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ અમારા અહીંયા આ પાટલું પાણી ભરાઈ જાય. અહીંયા આ લાઇનમાં લગભગ 1200 મકાન જેવા છે. 1200 મકાનમાં બધાને દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ તકલીફ પડે. અમે ઘણીવાર બધે રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. ભારે ગરમી બાદ આખરે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. ભારે બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. તસવીરો સુરતથી આવી રહી છે, જ્યાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ખેડૂતોમાં ખુશીનું મોજું ફેલાયું છે. બીજ એટલે કે ભગવાન જગન્નાથના રથયાત્રાનો દિવસ છે અને બપોર બાદ સુરતમાં વર્ષોથી પરંપરા ચાલી આવી છે અને વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરતું હોય છે, ત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ગરમી અને બફારાને લઈને સુરતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા, તે વચ્ચે વરસાદે જે પ્રકારે ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઈને ચોક્કસ સુરતના લોકોએ ગરમીમાં રાહત મેળવી છે. ખાસ કરીને ધરતીપુત્રો વાવણી કર્યા બાદ વરસાદની જે રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ વરસાદ વરસી રહ્યો છે. પણ જે રીતે કહી શકાય કે સુરતમાં ગરમી અને બફારાને ત્રાહિમામ પુકારી ચૂકેલા લોકો માટે સૌથી ખુશીનો માહોલ છે અને અષાઢી બીજના દિવસે બપોર બાદ સુરતમાં વર્ષોથી જે પરંપરા પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોએ ગરમીમાં ચોક્કસપણે રાહત મેળવી છે અને ધમાકેદાર વરસાદે લોકોને ખુશખુશાલ સુરતમાં કરી દીધા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભારે વરસાદને પગલે બનાસકાંઠાના અમીરગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સારોત્રા પાસે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે અગવડ પડી. વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો. દર ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા સારોત્રાના લોકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. વાત ભાવનગરની. ભાવનગરના ગારિયાધાર પાસેની શેત્રુંજી નદીમાં બે લોકો તણાઈ ગયા. ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે નદીના ભારે વહેણને પાર કરવા જતા બાઇક સાથે ગારિયાધારના પાચટોબરા ગામના પિતા પુત્ર તણાઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદથી બંનેની શોધખોળ હાથરી હતી, જેમાં યુવાનની લાશ મળી આવી, જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલી રહી છે. વાત રાજકોટની. રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. જેતપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. લોકોમાં પણ ખૂબ જ આનંદનું મોજું જોવા મળી રહ્યું છે, કારણ કે લોકો બફારાથી ખૂબ જ કંટાળેલા હતા અને ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે. પાટણમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાક ભડાકા સાથે અતિભારે વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ વરસતા માત્ર એક જ કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ થયો. ભારે કડાકા સાથે વીજળી ત્રાટકતા પાટણના વાડીનાથ ચોક વિસ્તારમાં અનેક સોસાયટીના ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. ભારે કડાકા સાથે વીજળી ત્રાટકતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વીજળીના કડાકા 8 દિવસ સુધી અમે ક્યારેય જોયા નથી અને આ વીજળીના કડાકાના કારણે મારા ધાબા ઉપર વીજળી પડી છે અને ધાબાની અંદર ઉપર ત્રીજા માળે બોકારું પાડી દીધું છે અને મારા ઘરના તમામ ઉપકરણો જેવા કે ટીવી છે, ફ્રીજ છે, પંખા છે, વાઇફાઈ છે, આ બધું જ બળીને ખાખ થઈ ગયું છે અને મારી આજુબાજુના 4-5 બીજા ઘર છે તેમના પણ ટીવી, ફ્રીજ, આ ઇલેક્ટ્રિક ઉપકરણો બધું બળી ગયું છે અને મોટા પ્રમાણમાં 4-5 મકાનોને નુકસાન થયું છે.
વાત હવે ડાંગની, ડાંગમાં અષાઢી બીજના